મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ મોરબી સંચાલિત સંસ્કાર બ્લડ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને જેપીએસસીની તાલીમ લેતા યુવક યુવતીઓએ રક્તદાન કર્યું હતું. આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને પરવડે તે માટે સ્વામિનારાયણ સંસ્કારધામ મોરબી અને મોરબી પોલીસ દ્વારા નિઃશુલ્ક જેપીએસસીના ક્લાસ શરૂ કરાયા હતા. આ તાલીમને બે માસ પૂરા થવા આવતા તાલીમાર્થીઓએ ગુરુદક્ષિણાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ કર્યું હતું. આ તકે સત્સંગ સ્વામીએ પ્રવચન તાલીમાર્થીઓ સહિત સૌને આશીર્વચન પાઠવ્યા હતા. મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે અમે પહેલ લઈને જે મોરબી શહેરના, ખાસ કરીને જે મોરબીના અંતરિયાળ ગામોના, મોરબીના તાલુકાઓના સ્ટુડન્ટ્સ છે, જે લોકોને કોચિંગ, સારા કોચિંગની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે ફેસિલિટી મળતી નથી અને એ લોકોને મોરબીથી દૂર રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ જવું પડે છે, એ તમામ લોકો જે ગરીબ વર્ગના લોકો છે અહીંયા મોરબીમાં રહીને જ તૈયારી કરી શકે અને મોરબીના અને મોરબીની આજુબાજુના અન્ય તાલુકાઓના, ગામડાના લોકો અહીંયા આવીને તૈયારી કરીને મોરબી શહેરમાંથી જ ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, સેક્શન ઓફિસર જેવી ઊંચી જોબ મેળવે, સરકારી નોકરી મેળવે અને મોરબી જિલ્લાનું નામ રોશન કરે એવી એક અમારી શુભેચ્છા છે અને એ અનુસંધાને આ જીપીએસસી ક્લાસ 1-2ના સેમિનારનું આયોજન, ક્લાસીસનું આયોજન કરેલું છે. અહીંયા ગામી અને અમે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છીએ અને આ કાર્ય રહ્યું એ મોરબી જિલ્લા પોલીસ અને ટીટીસી એકેડેમી દ્વારા ચલાવવામાં આવે છે અને ફ્રી સેવા, ફ્રી ચલાવવામાં આવે છે, સાવ કંઈ પણ ફી લીધા વિના અને બધું જ મટીરિયલ અહીંથી આપવામાં આવે છે. અમે જે અહીંયા ક્લાસીસ માટે આવી છીએ એકદમ નિઃશુલ્ક છે અને જે જરૂરિયાતમંદ બાળકો હોય, જે મોટા બહુ એવા ક્લાસીસ હોય છે ત્યાં એટલી બધી ફી ભરીને જતા હોય છે તો અહીંયા એટલી બધી એમ રાહત રહે છે અમને ક્લાસીસ માટેની. આમ એમ કહેવાય કે વધુમાં વધુ ફી બહુ 25,000-30,000 એટલી બધી ક્લાસીસમાં હોય છે અને અહીંયા એટલું બધું છે નહીં એમ, એટલે અમને અહીંયા સારું છે એમ ભણવામાં ને બધી રીતે.